भावनगरना पालीताणामां पुस्तक कौभांडनो मामलो सामे आव्यो छे। पालीताणा गुजराती शाळाना आचार्य कल्पेश दवे सस्पेन्ड। आचार्य कल्पेश दवे ने सस्पेन्ड कर्या बाद बिलडी गामे बदली कराई छे। तो पालीताणा रोड पर भंगारनी दुकानमांथी पुस्तको मळ्या हता, अधिकारी द्वारा तपासना आदेश अपाया हता। समझदार नितिन सोनी फोन लाइन पर जोड़ाया छे। नितिन, पुस्तक कौभांडनो जे समग्र मामलो सामे आव्यो हतो तेमां गुजराती शाळाना आचार्य ने सस्पेन्ड कराया छे। જે ચોક્કસ જણાવી દઉં કે ગઈકાલનો એક મામલો હતો, પાલિતાણા તળાજા રોડ ઉપર એક ભંગારનો ડેલો છે, જ્યાંથી સરકારી પુસ્તકોનો જથ્થો મોટી સંખ્યામાં મળી આવ્યો હતો। તંત્રએ તે સમયે દાવો કર્યો હતો કે આ જે પુસ્તકો છે એ જૂની ટેમના છે અને એનો નિકાલ કરવા માટેની સૂચના હતી। એટલે આ પ્રકારે જે પ્રકારે નિયમ હોય છે કે સરકારી પુસ્તકો હોય છે એ કોઈ ભંગારમાં નથી આપવામાં આવતા, પરંતુ જે સરકારના પ્રિન્ટિંગ પ્રેસો હોય છે ત્યાં પરત મોકલવાના આવતા હોય એ પ્રકારની વાત હોય છે। પરંતુ પાલિતાણામાં જે ઘટના સામે આવી હતી ત્યારબાદ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું। મીડિયામાં જે પ્રકારે અહેવાલો આવ્યા તે વાતને લઈને આખરે હવે ભાવનગર જિલ્લાના જે પ્રાથમિક શિક્ષણાધિકારી છે, જિલ્લા પંચાયતમાં બેસે છે, તેમણે આજે શાળાના જે આચાર્ય હતા કલ્પેશ દવે કરીને એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને જે આચાર્ય છે એની બદલી પણ કરી નાખવામાં આવી છે મહુવાના બિલ્ડી ગામે। એટલે ચોક્કસથી થાય કે જે પ્રકારે પુસ્તકોનો જે કૌભાંડ હતો એને જે બહાર આવ્યું હતો કૌભાંડ એના કારણે આચાર્યનો ભોગ લેવામાં આવ્યો છે। જી નીતિન, ધન્યવાદ જાણકારી બદલ। અમદાવાદમાં બોપલ ઘુમા નજીક લૂંટને મામલે ઇસ્કોન ગ્રીન બંગલોઝમાં લૂંટ થઈ હતી, ત્યારે ગ્રામ્ય એલસીબીની ત્રણ ટીમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। બોપલ પોલીસ સ્ટેશનની એક ટીમે પણ તપાસ શરૂ કરી છે, ત્યારે આસપાસના 15-20 જેટલા ઘરઘાટીઓની પૂછપરછ કરાઈ, 50થી વધુ સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરાઈ છે। લૂંટમાં જાણભેદુ લોકોની સંડોવણીની પોલીસને આશંકા છે, ત્યારે 1.90 લાખની રોકડ, દાગીના સહિત 10 લાખની લૂંટ થઈ છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અનિતા પટણી પાસેથી। અનિતા, બોપલ ઘુમા નજીક લૂંટનો મામલો સામે આવ્યો છે, પોલીસે કઈ દિશામાં કાર્યવાહી કરી? જી વાવિકા, જે પ્રકારે બોપલ કુમા પાસે પરિવારને બંધક બનાવીને જે ઇસ્કોન ગ્રીન બંગલોઝમાં જે લૂંટની ઘટના સામે આવી હતી, જેને લઈને હાલ તો અમદાવાદ ગ્રામ્ય એલસીબી સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે। 15થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા આ લૂંટનો ભેદ ઉકેલવા માટેની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં આજુબાજુના જે વિસ્તારો છે તેમાંથી 50થી વધુ જેટલા સીસીટીવી ફૂટેજ જે ચકાસણી કરવામાં આવી હતી, જેમાં કેટલાક શંકાસ્પદ લોકોની અવરજવર સામે આવી હતી, જેને લઈને હાલ તો 15-20 જેટલા જે ઘર તેઓની પણ પૂછપરછ કરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે લૂંટને અંજામ આપવામાં આવ્યો છે, જેને જોતા કોઈ જાણભેદુ દ્વારા જ આ લૂંટ કરવામાં આવી છે, 9-10 લાખની જે લૂંટ થઈ છે તેને લઈને હાલ તો એલસીબીની ત્રણ ટીમો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક અને બોપલ પોલીસની એક ટીમ સહિત 5 ટીમો અત્યારે હાલ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે ચાંદખેડામાં પણ એક મંદિરમાં આજે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને જે ઝાડ કરવામાં આવી હતી, આ જ પ્રકારની મોડલ ઓપરેટિવ બોપલ કુમામાં પણ જે યુઝ કરવામાં આવી છે, તેને લઈને આ ટોળકી એક જ હોય તેવી પણ શક્યતા અત્યારે હાલ પોલીસ વ્યક્ત કરી રહી છે। જી અનિતા, ધન્યવાદ જાણકારી બદલ। સીબીએસઈ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। કોરોનાને કારણે માસ પ્રમોશન અપાયું હતું, પરિણામથી વિદ્યાર્થીઓ સંતુષ્ટ, હાલ વિદ્યાર્થીઓને માર્કશીટ નહીં મળે, વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ જોઈ શકશે। સંવાદદાતા જયંતિ ચૌધરી જોડાઈ ગયા છે। જયંતિ, સીબીએસઈ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જો કે કોરોનાને કારણે માસ પ્રમોશન અપાયું હતું, વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારે લાગણી જોવા મળી રહી છે? ભાવિકા, ચોક્કસથી કહી શકાય કે થોડા દિવસ પહેલા સીબીએસઈનું ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને આજે ધોરણ 10નું સીબીએસઈનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વર્ષે સીબીએસઈની ધોરણ 10ની કે 12ની પરીક્ષા લેવામાં નહોતી આવી, પરંતુ જે સ્કૂલની અંદર જે માર્ક્સ મૂકવામાં આવ્યા હોય ને જે ટેસ્ટ લેવામાં આવ્યા હોય તેના આધારિત આ પરિણામ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। ધોરણ 10નું આજે પરિણામ છે તે આવી ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ છે તે પરિણામથી લઈને સંતુષ્ટ છે। હું અત્યારે અમદાવાદની અંદર બોપલમાં આવેલી તુલિપ સ્કૂલની અંદર છું, ત્યાંના વિદ્યાર્થીઓના હાથમાં પરિણામ આવી ચૂક્યું છે, આપણે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। કારણ કે માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓને કેવું પરિણામ આવશે તે અનુભવ ન હતો, પરંતુ આપ જોઈ શકો છો અત્યારે જે રીતે
विद्यार्थियों नु परिणाम आयु ते मुजब विद्यार्थियों में प्रकार की खुशी है जोवा मळी रही है। मारी साथे जे स्टूडेंट है तेने ए वन ग्रेड है, तमाम जे विषयो है तेनी अंदर पण कही शकाय के तेने ए वन ग्रेड लाव्यो छे। तमाम विषयों की अंदर खूब सारा मार्क्स है। आपणे विद्यार्थियों साथे सीधी बात करवानी कोशिश करीशु। आपका रिजल्ट आ गया है, कितनी खुशी है? वैसे तो मास प्रमोशन मिला था, एग्जाम लिखने ना पाया, कैसी खुशी महसूस कर रहे हो? मैं बहुत खुशी हूँ। अभी देख के मुझे ऐसे लग रहा है कि पहले से ही बहुत कॉन्फिडेंट था और स्कूल में टीचर्स के बहुत सपोर्ट थे और ये मार्क देख के ही अभी बहुत कॉन्फिडेंट हो गया। अभी ऐसे पर ऐसे एग्जाम्स तो ऐसे ही हो गया ना कोरोना में, इसलिए बहुत मेहनत किया था बट इस बार कोरोना की वजह से एग्जाम नहीं दे पाए। आप कितना कॉन्फिडेंट था और जो रिजल्ट आया उससे कितनी खुशी है? मैं बहुत खुश हूँ। मेहनत तो किया था पर एग्जाम नहीं दे पाए, पर हमने प्रीलिम्स दिया था, फिर जो नाइन्थ के लास्ट एग्जाम थे उसके ऊपर से आया है, तो अभी अच्छा किया हुआ है और अच्छे मार्क्स आए। तो चौकस थे, आपके हाथ में भी आपका रिजल्ट आ गया है, क्या है, कितना परसेंटाइल है और कितनी हैप्पीनेस फील कर रहे हो, या रिजल्ट से कोई दिक्कत है? अभी मैं खुश तो हूँ रिजल्ट से, मैं जितना होप कर रही थी, अगर मेरी बोर्ड हुआ होता तो ज्यादा आते मुझे लगा था, क्योंकि इंटरनल्स और सब कुछ काउंट हुआ और बोर्ड कैंसिल हो गया, उसकी वजह से इतना अच्छा नहीं है, बट ખુશ છું મેરે સર। કસ્તી એટલે કેટલાક વિદ્યાર્થીઓ જે બહુ હોશિયાર છે અને તેઓ પરીક્ષા નથી આપ્યા તેનું પણ દુઃખ છે। આપણી સાથે સારા સંચાલક છે તેમની સાથે પણ વાત કરીશું। તેજસભાઈ, સ્કૂલનું શું પરિણામ છે, કઈ પ્રકારનું પરિણામ છે? સ્કૂલનું 100% રિઝલ્ટ છે અમારે સ્કૂલમાં। ट्यूलिप इंटरनेशनल स्कूल नू ऑलवेज जे आटला वर्षो थी सारा रिजल्ट्स ने सारा छोकराओ अमारा त्यांथी अहींयाथी विद्यार्थीओ निकळे छे अने एनू अमने बहु प्राउड फीलिंग छे अने ट्यूलिप फेमिली नी जोड़े आटला छोकराओ सारा मार्क्स, आजे अमारा 130 प्लस छोकराओए एक्जाम्स टेन्थनी आपी थी, तो अने बधा छोकराओना सरस फ्लाइंग कलर्स आव्या छे। नाइन्थ अने टेन्थनू बेसिस उपर आ रिजल्टनू फॉर्म्युलेशन हतुं, जेमां नाइन्थना अने टेन्थमां अमारी स्कूले बे प्रिलिम लीधी छे, जेमां एक प्रिलिम ऑफलाइन पण लेवाई छे અને એમાં મોસ્ટલી બધા છોકરાઓ અટેન્ડન્સ આપીને એક્ઝામ આપી છે। છોકરાઓએ ખૂબ જ મહેનત કરી છે, આખો વર્ષ ટીચર્સની ફૂલ મહેનત છે છોકરાઓ પાછળ, અને છોકરાઓ જ્યારે પણ જે દરમિયાન ટ્યુલિપ સ્કૂલનો કોઈ પણ છોકરો ટીચરને મેસેજ કરીને પણ વાત કરે છે તો ટીચર એમને તરત રિપ્લાય આપે છે, અને છોકરાઓ પણ ઘણા સેટિસ્ફાઈડ અને પેરેન્ટ્સ પણ ઘણા સેટિસ્ફાઈડ છે સ્કૂલ। ચોક્કસથી ભાવિકા, એટલે કહી શકાય કે આજનું જે પરિણામ આવ્યું છે તેનાથી મોટા ભાગે વિદ્યાર્થીઓને સંતોષ છે। કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેમને જે પરીક્ષા સ્કૂલની અંદર આપી હતી ધોરણ 9 અને 10 ની પ્રેક્ટિકલ, તેની અંદર ઓછા માર્ક્સ આવ્યા હતા, જેથી જે આખા ઓવરઓલ રિઝલ્ટ બન્યું છે તેમાં ઓછા માર્ક્સ છે, જેથી થોડુંક દુઃખ છે, પરંતુ ઓવરઓલ વિદ્યાર્થીઓની અંદર ખુશીનો એક માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ જયંતિ, ધન્યવાદ જોડાવા બદલ। આ સાથે જ રોકાઈએ બ્રેક માટે, જોતા રહો વીટીવી ન્યૂઝ। અલ્ટ્રાટેક સિમેન્ટ, એના અલ્ટ્રાટેક બાઇન્ડિંગ પાર્ટિકલ્સ ઈંટોની સળિયાઓ સુધી જોડી ઘરને આપે બેજોડ મજબૂતી। પાયો નાખ્યો, દિવાલો ચણી, છતે આકાર આપ્યો અને ઘર બની ગયું મારું। મોટા ઈરાદાઓને જીવંત બનાવે અલ્ટ્રાટેક, ઇન્ડિયાઝ નંબર વન સિમેન્ટ। ભારત ભરમાં સૌથી વધુ વેચાતા રિસર્ચ હાઇબ્રિડ દિવેલા, અવની 11 પ્લસ, અવની 41, અવની 54 તેમજ લીલા થડ વાળી જાત અવની 2, વાવો અને ઉત્પાદન માં ડંકો વગાડો। જબ ખુજલી હાથ સે બહાર નિકલ જાય, ઇચકાટ કામ આયે, ट्रिपल एक्शन टबीनाफीन 4 गुना तेजी से इन्फेक्शन मिटाए और मेंथॉल ठंडक पहुंचाए। इचकार्ड लगाओ, खुजली मिटाओ। हमने दे दिया आपकी टॉयलेट की सफाई को ओपन चैलेंज, हर किसी में दम आपसे है। हमने आज ही डिटर्जेंट से साफ किया है, ये देखिए। आज जब नए नए इन्फेक्शन फैल रहे हैं तो टॉयलेट को सिर्फ साफ नहीं स्वच्छ बनाना। हार्पिक 10X मैक्स क्लीन, जो कड़े दाग हटाए, मारे 99.9% जर्म्स और COVID-19 वाले कोरोना वायरस को भी। टॉयलेट को साफ नहीं स्वच्छ बनाए। अरे छोटी, ये हार्पिक क्यों? जब विकी बीमार पड़ा तो कितने खर्च हुए डॉक्टर दवाई पर? 1200। क्यों? क्योंकि साबुन पानी करे केवल ऊपरी सफाई, गाढ़ा नीला हार्पिक मारे 99.9% कीटाणु, हटाए करे से करे दाग और बनाए टॉयलेट को चमचमाता शानदार। अर्थिस का हार्पिक, आपके परिवार को दे टॉयलेट के कीटाणु से सुरक्षा।
Wear this. But all this hair. और अभी सैलून जाना रिस्की है ना? Here's my salon at home. But hair remover creams darken now. Wheat visibly brightens and it's dermatologically tested. Easy to use wheat hair removal cream. Dead skin हटाए और छोटे से छोटे बाल निकाले for salon smooth finish at home. Stay home, stay safe, just wheat it. शॉपिंग अच्छी हुई ना? हाँ. अरे बच्चे कहाँ हैं? ओह गॉड, अरे कितने जर्म्स होंगे, बीमार पड़ेंगे. डोंट वरी, ईशान संभाल लेगा. इसे पहले मम्मी है, चलो डेटॉल करें. घर में होती है डेटॉल आदत, उस घर बीमारी कम हो. क्योंकि डेटॉल आदत देती है 100 बीमारी फैलाने वाले जर्म से सुरक्षा. आप सफाई तो अच्छी कर ली ईशान, अपने भी और जर्म्स की भी. मेरा घर डेटॉल का धुला. जबरदस्त गर्मी, ऊपर से पसीना और जर्म्स. इंटेंस गर्मी के लिए है नया डेटॉल इंटेंस कूल. इसमें है डबल मेंथॉल जो दे आईसी कूलिंग, और ये बचाए बदबू फैलाने वाले जर्म्स से भी. हो जाओ एक्स्ट्रा कूल और जर्म्स को जाओ भूल. स्ट्रॉन्ग कर रही थे इनके मारा दांत स्ट्रॉन्ग दांत की स्ट्रेंथ मैंने समझा विश प्लीज. हाँ, कोलगेट स्ट्रॉन्ग टीथ नी अमीनो शक्ति दांत ने बनावे स्ट्रॉन्ग. केम के जारे खावानु सारी रीते चावीशू त्यारे ज तुमरशे योग्य पोषण. जो मारा दांत स्ट्रॉन्ग तो हो स्ट्रॉन्ग कोलगेट स्ट्रॉन्ग टीथ. एको ऐप पर कार इंश्योरेंस पर छे जीरो कमीशन, त्यारे ज तो सेविंग छे टनटनाटन. नोट कर, डाउनलोड एको नाउ. सीबीएसई धोरण 10 નું પરિણામ જાહેર થયું છે. સીબીએસઈ ની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પોતાના પરિણામ ને જોઈ શકશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી ને કારણે વિદ્યાર્થીઓ છે તેમને માસ પ્રમોશન અપાયું હતું, પરંતુ વિદ્યાર્થીઓ પણ જે પરિણામ આવ્યું છે તેનાથી સંતુષ્ટ જોવા મળી રહ્યા છે. cbse.government.in વેબસાઈટ પર વિદ્યાર્થીઓ છે પોતાનું પરિણામ જોઈ શકશે. ચાલુ વર્ષે મહામારી ને પગલે વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન અપાયું હતું. तो सीबीएसई धोरण 10 નું પરિણામ હાલ જાહેર કરવામાં આવ્યું છે. વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ, પરંતુ હાલ વિદ્યાર્થીઓને માર્કશીટ નહીં મળે. સીબીએસઈ ની વેબસાઈટ પર પરિણામ 12 વાગે મૂકવામાં આવ્યું, જો કે માર્કશીટ છે તે હજુ નથી આપવામાં આવી. પરિણામ છે વેબસાઈટ પરથી જોઈ શકાશે. વડોદરાથી સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે. માનુ, સીબીએસઈ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે ત્યારે વડોદરાના વિદ્યાર્થીઓનો શું મત છે, પરિણામથી સંતુષ્ટ છે કે નહીં? ભાવિકા, સીબીએસઈ ધોરણ 10 નું પરિણામ અત્યારે જાહેર થયું છે. આપ જોઈ રહ્યા છો કે સ્કૂલના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ છે રિઝલ્ટ જોઈ રહ્યા છે. હમણાં જ રિઝલ્ટ આવ્યું છે, ઓનલાઈન રિઝલ્ટ જોવામાં આવી રહ્યું છે. અક્ષત વાડિયાનું રિઝલ્ટ છે અત્યારે પ્રિન્સિપાલ મેડમ છે જોઈ રહ્યા છે, અને રિઝલ્ટની જે આશા હતી, જે અપેક્ષા હતી, એ પ્રમાણે અત્યારે રિઝલ્ટ જાહેર થયું છે. ત્યારે પ્રિન્સિપાલ મેડમ શું કહી રહ્યા છે, વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, એના વિશે પણ આપણે વાત કરીએ એમની સાથે. કારણ કે લાંબા સમયથી રાહ જોવાતી હતી મેડમ, લાંબા સમયથી રાહ જોતા હતા, આજે રિઝલ્ટ આવ્યું છે. કેવા પ્રકારનું રિઝલ્ટ અથવા તો શું અપેક્ષા હતી આ રિઝલ્ટ? સી, ઓલ ધ સ્ટુડન્ટ્સ વર વેરી એક્સાઇટેડ, માય ટીચર્સ વર ઓલસો વેરી એક્સાઇટેડ. આખો વર્ષ ટીચર્સે, સ્ટુડન્ટ્સે, પેરેન્ટ્સે બહુ જ મહેનત કરી છે. અનફોર્ચ્યુનેટલી ફિઝિકલ એક્ઝામ નહીં થઈ શકી, એ દુઃખની વાત છે. સીબીએસઈ એ પદ્ધતિ અમને આપી હતી, એ પદ્ધતિ અનુસાર અમે રિઝલ્ટ ટેબ્યુલેટ કરીને મોકલ્યું હતું, અને એ પ્રમાણે આજે રિઝલ્ટ સીબીએસઈ એ ઓપન કર્યો છે. આ રીતે રિઝલ્ટ બનાવવું કેટલું ડિફિકલ્ટ, કારણ કે હોશિયાર વિદ્યાર્થીને અથવા તો થોડા વીક વિદ્યાર્થી હતા એમને પણ પાસ કરવાના હતા, આમાં કેટલું ડિફિકલ્ટ હતું રિઝલ્ટ? અમને સીબીએસઈ એ રેફરન્સ યર આપ્યું હતું, અને રેફરન્સ યરમાં જેટલા માર્ક્સ આવ્યા હતા રેન્જ પ્રમાણે અમારે રિઝલ્ટ બનાવવાનું હતું. ઇટ વોઝ નોટ વેરી ડિફિકલ્ટ, બટ યસ, ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ, અને વી વર હેપી ડુઈંગ ધ રિઝલ્ટ. બટ રિઝલ્ટ થી તો અપેક્ષા હતી એ પ્રમાણે આવ્યું છે, શું કહો છો, શું રિઝલ્ટ આવ્યું? ખાસ કરીને પરીક્ષા વગર આ વખતે તો બધાને પાસ કર્યા છે, હોશિયાર વિદ્યાર્થીઓ માટે શું અથવા તો તમારી શું અપેક્ષા હતી? એક્સાઇટેડ તો હતા જ બધા, પણ
એક્સપેક્ટેશન હતી એનાથી બી સારું આવ્યું છે. સ્કૂલે બી ખૂબ જ મહેનત કરી છે રિઝલ્ટ આપવા માટે, અને એની માટે અમે થેન્ક યુ છે સ્કૂલને. કેટલું થાય છે તમારું રિઝલ્ટ, આગામી શું પ્લાનિંગ છે? હવે અરાઉન્ડ 90% જેટલું થાય છે, અને આગળ મિકેનિકલ એન્જિનિયરિંગ કાં તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનું પ્લાન છે મારું. આખું વર્ષ તૈયારી કરી, વાલી પણ ચિંતિત હશે કારણ કે પરીક્ષા લેવાશે કે નહીં, આમાં કેવી રીતે બધા સંતુષ્ટ છે અત્યારે? હા, અત્યારે રિઝલ્ટ જોતા ઓલમોસ્ટ સંતુષ્ટ જ હશે બધા, સારું આવા પછી. રિઝલ્ટ આવ્યું છે એનાથી સંતુષ્ટ પણ હશે. મેડમ, આપને છેલ્લો સવાલ, કારણ કે જે રીતે બધા જ વિદ્યાર્થીઓ પાસ થયા છે, હવે આગળ એમને એડમિશન માટે અથવા તો કંઈ અસર થશે આની કે માસ પ્રમોશન આપવામાં આવ્યું? ના, એમાં કેવું છે, જે હિસાબથી છોકરાઓએ મહેનત કરી હતી, પ્રિલિમ્સના માર્ક્સ હતા, ઇન્ટરનલ્સમાં જે માર્ક્સ છોકરાએ મેળવ્યા છે એ પ્રમાણે રિઝલ્ટ છે. તો એવું નથી કે એડમિશનમાં આગળ તકલીફ થવાની છે, ઇનફેક્ટ ઇટ હેઝ બીકમ અ લિટલ મોર ઇઝી ફોર અસ. રિઝલ્ટ આવ્યું છે કારણ કે સીબીએસઈએ જે નોર્મ્સ નક્કી કર્યા હતા એ પ્રમાણેનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. હોશિયાર વિદ્યાર્થીને અન્યાય ન થાય એ પ્રકારે આખું પરિણામ છે જાહેર કરવામાં આવ્યું છે. ખૂબ જ ઉત્સુકતા હતી ને આજે જે પરિણામ આવે છે એને વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને વાલીઓ છે પણ આવકારી રહ્યા છે. ભાવિકા. બિલકુલ માનુ, ધન્યવાદ જોડાવા બદલ. આ સાથે જ રોકાઈએ બ્રેક માટે, જોતા રહો વીટીવી ન્યૂઝ. ભારતના સૌથી રોમાંચક ગેમિંગ પ્લેટફોર્મ વિન્ઝો પર છે 70 થી વધુ ગેમ્સ. તો રમો તમારી મનપસંદ ગેમ્સ અને રોજ જીતો કરોડોના ઇનામ. ડાઉનલોડ નાઉ ફ્રોમ વિન્ઝો ગેમ્સ.com. આ ગેમ નાનકી ભાગ છે.